નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરાના ગેમ ઝોન સંચાલકો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા જઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ગેમ ઝોનને પુનઃ શરૂ કરવા માટેની માંગ કરી હતી. ગુજરાતના રાજકોટ ખાતે બનેલા અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા વડોદરા શહેરમાં કાર્યરત તમામ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. ફાયર સેફટીની પૂર્તતા કે પછી બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ જેવી અનેક બાબતોને લઈને કાગઝી કાર્યવાહીનો દોર શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે આજે ગેમ ઝોનને પુનઃ શરૂ કરવા માટેની રજૂઆત લઈને ગેમ ઝોનના સંચાલકો મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા જઈ પહોંચ્યા હતા. ગેમ ઝોનના સંચાલકોએ ચીફ ફાયર ઓફિસર તેમજ સ્ટેશન ફાયર ઓફિસરની હાજરીમાં રજૂઆત કરી હતી. જોકે આ રજૂઆત બાદ સંચાલકોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. જોકે આ બેઠકમાં જે ચર્ચા થઈ છે અને તંત્રનું વલણ ખૂબ સ્પષ્ટ હોવાનું વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું. ગેમિંગ ઝોન વાળા જે રજૂઆત કરવા આવ્યા હતા કે અમારું ગેમિંગ ઝોન ચાલુ કરો, એની માટે થઈને જ્યારે ઇન્સ્પેક્શન આજથી 20-21 દિવસ પહેલાં અમે કરેલું હતું અને એમાં જેટલી બધી ઇન્સ્પેક્શન નોટ આપેલી અને એ જે નોટના આધારે એમણે કેટલાયે કમ્પ્લાયન્સ કર્યું છે, અમુકનું કમ્પ્લાયન્સ બાકી છે. એટલે મેં સૌથી પ્રથમ એમને કીધું છે કે જે ઇન્સ્પેક્શન નોટ આપી, જ્યાં પણ નાની મોટી ત્રુટિ દેખાય, ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને, એની માટે થઈને બધા કમ્પ્લાયન્સ વિથ એવિડન્સ અમને રજૂ કરે. એટલે એવી એમને સમજ આપી છે અને એમની એ રજૂઆત હતી કે ઝડપથી ચાલુ થાય. એટલે મેં એમને કીધું છે કે એકવાર કમ્પ્લાયન્સ કરો, પછી રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈ અને એમાં આગળ વધવામાં આવશે. તો એ લોકોનું ક્યાં સુધી આપવાની બાહેંધરી છે અને ક્યાં સુધી એ ચાલુ થઈ છે? મેં આપને કીધું કે રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈ અને ત્યાંથી જ્યારે કહેવામાં આવશે અમે ચાલુ કરશું, પછી જ્યારે એમનું કમ્પ્લાયન્સ બધું પૂરું થઈ જશે ત્યારબાદ. મેં એમ એ જ કીધું કે જ્યારે બી એમને અમે એ જ કીધું છે કે જે બી ગેમ ઝોન છે એની બે એન્ટ્રી એટલે તો હોવી જોઈએ. એમણે અમુકે રિપ્લાય કર્યો છે, હવે ફરીથી અમે એકવાર એમનો રિપ્લાયના આધારે ચકાસણી કરી અને પછી આગળ લેવાયું. એટલે જે રાજકોટની જે દુર્ઘટના દર્દનાક બની એની પહેલાં પણ અમે ફન બ્લાસ્ટ, પછી સર્કસ, માતાપી વન્ડરલેન્ડ એ બધાના ઇન્સ્પેક્શનો પહેલાં કરાવીને કરાવેલા જ હતા. એ પછી પણ અમે જેટલા પણ ગેમિંગ ઝોન હતા 16 જેટલા, એ બધાનું ઇન્સ્પેક્શન કરાવ્યું, એની ઇન્સ્પેક્શન નોટ જનરેટ કરી અને એમને ઇન્સ્પેક્શન નોટ આપી છે. ઘણા એમનો રિપ્લાય પણ આપ્યો છે, અમુકનો બાકી છે. તેમ એમને આજે સમજ આપી છે કે એમનો રિપ્લાય કરે. એટલે અમે એક કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્પેક્શન જે તે વખતે કરેલું છે. એટલે બધી આખી ટીમ બનાવીને અમે ઇન્સ્પેક્શન કરેલું હતું. ફાયરની સાથોસાથ એનો ઇલેક્ટ્રિક લોડ, એના સેફ્ટીના સાધનો, એમના રસ્તા બે છે કે નહીં, સાઇનેજીસ છે કે નહીં, ફાયર એનોસિસ એનઓસીની જે બધી આનુષંગિક બાબત છે એની તલસ્પર્શી અમે ઇન્સ્પેક્શન એ વખતે કરેલું ને એની જ ઇન્સ્પેક્શન નોટ અમે આપી હતી. અમુકનો રિપ્લાય આવ્યો છે, અમુકનો બાકી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.